ડુંગળી સતડાઈ પછી આપણે એક ચમચી આદુ મરચાની પેસ્ટ લઈએ છે. આપણે જે મેઇન તીખાસ છે તે આપણે આદુ મરચાની પેસ્ટની જ આપવાના છે, એટલે આપણે થોડી એ પેસ્ટ આગળ પડતી લેવાની છે. અચ્છા, એટલે એમાં લાલ મરચું નહીં આવે? આપણે અત્યારે લાલ મરચું નથી એડ કરવાના. તમે જ્યારે કાચું બનાવતા હોય, જ્યારે સાંતળા વગરનું, એમાં તમે એડ કરી શકો. આની અંદર પણ તમારે લેવું હોય તો લઈ શકો, તો ખાલી આ પેસ્ટનું પ્રમાણ થોડું ઘટાડી દેવાનું. અચ્છા, પેસ્ટ સતળાઈ જાય ત્યાર પછી આપણે છીણેલું ગાજર લઈએ છે, લગભગ 1/2 કપ. વટાણા લઈએ છે 1/2 કપ, બાફેલા વટાણા છે. અચ્છા, 2 ચમચી કોથમીર લઈએ છે, 2 ચમચી છીણેલું પનીર. ઓકે, એકદમ મસ્ત કલરફુલ થઈ ગયું છે. હા, એકદમ સરસ સકળાઈ ગયું છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે. હા, 5 ચમચી હળદર, 1/2 ચમચી ધાણા જીરું મિક્સ કરી લઈએ. અને હવે બટાકાનો માવો લઈ લઈશું 1 બાઉલ. ઓકે, એકદમ મસ્ત સુગંધ આવી રહી છે અત્યારે. હા, મિત્ર, અમે લોકો જ્યારે પણ આવી રીતે બટાકાનું કોઈ પણ આવી વાનગી બનાવતા હોઈએ, ટિક્કી છે કે આવી રીતે પકોડા છે, સમોસા છે, તો અમે જનરલી એવું પ્રિફર કરીએ કે અંદર બની શકે એટલા વધારે શાકભાજીનો આપણે ઉપયોગ કરીએ. હા, એટલા માટે અત્યારે આપણે આવી રીતે મિક્સ જે પકોડા બનાવવાના છે, સાદા પકોડા બધા બનાવતા જ હોય છે, પરંતુ આ હવે ટ્રાય કરજો, તમને ચોક્કસથી ભાવશે. હા, આવી રીતે થોડું પ્રેસ કરીને બરાબર મિક્સ કરી લઈશું. આ મિક્સ થઈ ગયું છે, હવે આપણે એને એક બાઉલમાં લઈને થોડું ઠંડુ કરી લઈએ. ને સપોઝ આનું જૈન વર્ઝન કરવું છે તો ડુંગળી અવોઈડ કરીને બટાકાની જગ્યાએ તમે કાચા કેળા લઈ શકો, અને વેજીટેબલમાં પણ તમે થોડું વેરિએશન કરી શકો. ઘણા લોકોના આની અંદર જો મકાઈ ભાવતા હોય તો તે તમે લઈ શકો, બાફેલી મકાઈ, ફણસી તમે લઈ શકો. ઓકે, એકદમ ઝીણી સમારીને એવી રીતે એ પણ તમે એડ કરી શકો છો. યસ, હવે આપણે એનું ખીરું બનાવી લઈએ. 1 કપ બેસન લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 1/2 ચમચી હળદર, 5 ચમચી હિંગ, ચપટી સોડા લઈએ છે. અચ્છા, મિક્સ કરી લઈએ. અને હવે ખીરું બનાવી લઈએ, ધીરે ધીરે પાણી રહીને. અને ખીરું કેવું બનશે આનું? આપણે ખીરું થોડું થીક રાખવાનું છે, તો જે બ્રેડ સાથે એકદમ સરસ કોટ થશે. અચ્છા, હા, એટલે આપણે જે ભજીયાનું બનાવતા હોય એનાથી થોડું ઘી, હા, એનાથી થોડું આપણે થીક રાખવાનું છે બેટર. અને હંમેશા જ્યારે પણ બેસન સાથે કામ કરતા હોય તો થોડું થોડું પાણી એડ કરીને જ બનાવું. એક સામતું જો લઈ લેશો પાણી, તો પછી એની અંદર પેલા એકદમ નાના નાના ગાંઠા થઈ જશે. એટલે આવી રીતે થીક પેસ્ટ થાય ત્યાર પછી એને ધીરે ધીરે થોડું ઢીલું કરતા જવાનું છે. ઘણી વખત એવું થાય ઉતાવળમાં આપણે ઘણું બધું પાણી નાખી દઈએ, પછી એ જે ગાંઠા થાય તૂટે જ નહીં, અને એ પછી વધારે તમારો સમય લે. હા, ખીરું રેડી થઈ ગયું છે. તો હવે બ્રેડ પકોડા બનાવી લઈએ. યસ, બટર લગાવીશું બ્રેડ પર. ઘણી જગ્યાએ જે બ્રેડ પકોડા મળતા હોય એમાં બટર કે ચટણી નથી હોતી, પરંતુ આપણે આજે થોડું અલગ વર્ઝન કરીએ છે, એટલે તમે લગાવવું હોય તો લગાવી શકો. અને એકલું આ જે આપણે જે પૂરણ બનાવ્યું છે એ પણ એટલું જ ફ્લેવરફુલ છે, તમે એકલું એનાથી બનાવશો તો પણ એ સારું જ લાગશે. ઓકે, બટર છે, ચટણી છે, એટલે એકદમ એક્સ્ટ્રા ટેસ્ટ આવશે. યસ, અને જે એકદમ જે સ્પાઈસી જે હોય ને તે બનશે. એકદમ આછું જ બટર લગાવે છે, બહુ નથી લગાવવાનું. નારી દે કિનારી સાથે જ બ્રેડ લેવાની. હા, હવે આ ગ્રીન ચટણી લઈએ છે, એ પણ એકદમ થોડી લગાવી લઈશું. આપણે જે નોર્મલ બનાવીએ છીએ એ જ કોથમીરની. હા,
જે સેન્ડવિચમાં જે યુઝ થતી હોય એ ચટણી છે. આની તૈયારી કરવી પણ એકદમ ઈઝી છે. તમે એનું પૂરણ બનાવીને મૂકી દો, ખીરું બનાવીને મૂકી દો, એસેમ્બલ કરો, તળી દો. એકદમ સાચી વાત છે મિત્તલ. અને ઇવન તમે આને રેડી કરીને પણ રાખી શકો. ઓ હા. અને એને કટકાથી એને ખાલી કવર કરીને રાખવાનું છે કે જેથી બ્રેડ જે છે તે ડ્રાય નહીં થઈ જાય. અને પછી જયારે તમારે બનાવવું હોય ખીરામાં એને ડીપ કરીને પછી એને તળીને તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો. વાવ, તો વધારે ઈઝી થઈ જાય. યસ. હવે આપણે આજે પૂરણ બનાવ્યું છે એ લઈ લઈશું. એમાં બટાકા તમે એકદમ મેશ નથી કર્યા. હા, થોડા આખા પાખા રાખ્યા. હા, પૂરણ મુકાઈ ગયું છે. હવે આપણે આજે બીજી સ્લાઇસ છે એને ઉપર મૂકી દઈશું અને એને હાફ કટ કરી દઈશું. હવે આપણે ખીરામાં ગરમ તેલ એક ચમચી લઈ લઈશું અને એને મિક્સ કરી લઈએ. આ રીતે ગરમ તેલ નાખવાથી શું ફાયદો થાય? ગરમ તેલ નાખવાથી એનું જે પડ છે ને તે એકદમ સરસ થાય છે. ઓકે, આ લઈ લઈશું. એને ખીરાથી કોટ કરી લઈએ. હા, અને હવે એને તળી લઈશું. ઓકે, અને હવે અત્યારે આપણે થોડું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને ફ્રાય કરી લઈશું. ઓકે, અને કેવા તળીશું એને? આવી રીતે ઉપર તેલ નાખતા જવાનું છે અને બદામી રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. ઓકે મિત્તલ, આ થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. બ્રેડ પકોડા તળાઈ ગયા છે, કટ કરી લઈએ. હા, અરે વાહ. તો હવે એને સર્વ કરી દઈએ. તો મિત્તલ, તૈયાર છે બ્રેડ પકોડા. સાદા બ્રેડ પકોડા તમે ઘણી બધી વખત બનાવ્યા છે અને ખાધા પણ છે. હવે આ ફ્લેવરફુલ એવા મિક્સ વેજીટેબલ વાળા બ્રેડ પકોડા પણ તમે જરૂરથી ટ્રાય કરજો. ગરમા ગરમ બ્રેડ પકોડા, અને એમાં પણ દીપિકાએ જે ટ્વિસ્ટ આપ્યો છે ને એ ટ્વિસ્ટ ખરેખર બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં તો છે એકદમ ઇઝી, તો પછી શા માટે ના બનાવવા ઘરે જ? તો ચોક્કસથી બનાવો, રીત લખી લો. બ્રેડ પકોડા બનાવવા માટે જોઈશે પૂરણ. બનાવવા માટે તેલ 1 મોટી ચમચી, રાઈ 1/2 ચમચી, મીઠા લીમડાના પાન 10-12 નંગ, સમારેલી ડુંગળી પા કપ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, છીણેલું ગાજર પા કપ, બાફેલા વટાણા પા કપ, સમારેલી કોથમીર 2 ચમચી, છીણેલું પનીર 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે હળદર 5 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી, બાફેલા બટાકાનો માવો 1 કપ. ખીરું બનાવવા માટે જોઈશે બેસન 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે હળદર 1/2 ચમચી, હિંગ 5 ચમચી, ખાવાનો સોડા ચપટી, પાણી જરૂર મુજબ, ગરમ તેલ 1 ચમચી. એસેમ્બલિંગ માટે જોઈશે બ્રેડ 5-6 નંગ, બટર જરૂર મુજબ, લીલી ચટણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે લીલી ચટણી. બ્રેડ પકોડા બનાવવાની રીત. પૂરણ બનાવવા માટે એક પાનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને મીઠા લીમડાના પાન તેમજ ડુંગળી ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, છીણેલું ગાજર, બાફેલા વટાણા, કોથમીર અને પનીર છીણી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, હળદર અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી બાફેલા બટાકાનો માવો ઉમેરી મિક્સ કરી પૂરણને થોડી વાર માટે કૂક કરી લો. પૂરણ તૈયાર થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી ઠંડુ કરી લો. હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન, મીઠું, હળદર, હિંગ અને ખાવાનો સોડા લઈ બરાબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો.
હવે બ્રેડ ઉપર બટર લગાવી, લીલી ચટણી લગાવી, તૈયાર કરેલું પૂરણ પાથરી બીજી સ્લાઇસથી તેને કવર કરી લો. હવે તેને કટ કરી લો. હવે તૈયાર કરેલા ખીરામાં ગરમ તેલ ઉમેરી મિક્સ કરી બ્રેડ પકોડાને ખીરામાં ડિપ કરી ગરમ તેલમાં આછા ગુલાબી રંગના તળી લો. હવે બ્રેડ પકોડાને કટ કરી સર્વિંગ ડિશમાં લઈ લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ચટાકેદાર બ્રેડ પકોડા.